વાલિયા તાલુકાના કોટ ગામ પાસે આવેલ સીએમ એકેડેમીમાં વાલીઓએ હલ્લાબોલ કર્યો હતો। વિના મુદ્દે મીટિંગનું આયોજન કર્યા બાદ શાળામાં વાલીઓ માટે પ્રવેશબંધી કરી ગેટ પર તાળાબંધી કરી દેતા વાલીઓ વરસતા વરસાદ વચ્ચે પણ રોડ પર બેસી સજ્જડ વિરોધ નોંધાવ્યો હતો અને શાળાને એફઆરસી મુજબ ફી લેવાની માંગ કરી હતી। ફીના મુદ્દે શાળા દ્વારા બાળકોને શિક્ષા કરતા હોવાનો પણ વાલીઓએ આરોપ લગાવ્યો હતો અને જિલ્લા શિક્ષણ વિભાગના અધિકારી અને વાલી પ્રતિનિધિ તેમજ સ્કૂલ મેનેજમેન્ટ વચ્ચે બંધ બારણે બેઠક મળી હતી, જેમાં આગામી 1.5 મહિનાની વચગાળાની રાહત કેટલાક નિર્ણયના આધારે આપી શાળાએ પણ સમય માંગ્યો હતો। અંગલેસર વાલિયા રોડ પર કોંડ ગામ ખાતે આવેલ સીએમ એકેડેમી ખાતે છેલ્લા 1.5 વર્ષથી ઉપરાંતથી ફીના મુદ્દે વિવાદ ચાલી રહ્યો છે। ગત સપ્તાહે જ ફીના મુદ્દે વાલી મંડળે રજૂઆત કરતા શાળા મેનેજમેન્ટ દ્વારા પોલીસ બોલાવતા મામલો ભડક્યો હતો। અંતે પોલીસની દરમિયાનગીરીથી 15મી જૂનના રોજ શાળા મેનેજમેન્ટ અને વાલી વચ્ચે બેઠકમાં નિર્ણય કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું। જોકે બેઠક યોજાય એ પૂર્વે એકેડેમી દ્વારા વાલીઓને શાળાએ કોઈ બેઠક ના યોજાશે તેવો મેસેજ કરી વાલીઓએ શાળાએ ન આવવા તાકીદ કરી હતી, જે બાદ વાલી મંડળ વિફર્યું હતું અને આજરોજ સીએમ એકેડેમી ખાતે હલ્લાબોલ કર્યો હતો। જોકે શાળા ખાતે પહોંચતા જ શાળાના ગેટ પર તાળા વાગી ગયા હતા। વરસતા વરસાદ વચ્ચે વાલીઓનો વિરોધ ચાલુ રહેતા અંતે શિક્ષણ વિભાગમાં ફરિયાદ કરવામાં આવતા શિક્ષણ વિભાગના અંકલેશ્વરના અધિકારી ભરત સલાટ સ્થળ પર દોડી આવ્યા હતા અને વાલી મંડળના પ્રતિનિધિ તેમજ સ્કૂલ મેનેજમેન્ટના પ્રતિનિધિ અને તેમની મધ્યસ્થી વચ્ચે શાળા ઓફિસમાં બંધ બારણે બેઠક યોજવામાં આવી હતી। શિક્ષણ વિભાગ દ્વારા એફઆરસીના નિયમ અનુસાર ફી લેવા તાકીદ કરી હતી। શાળાએ અપીલનો ચુકાદો આવે ત્યાં સુધી વાલીઓ પાસે ફી નહીં માંગવા સહમતિ દર્શાવી હતી। બેઠકમાં વાલીઓ એફઆરસી સિવાયની વધારાની ફીના મુદ્દે અલગ એકાઉન્ટ ખોલાવી તેમાં એફઆરસી સિવાયની ફી ચુકાદો નહીં આવે ત્યાં સુધી આપવા સહમતિ હતી, જે બાદ શાળાએ ઉપરી મેનેજમેન્ટ આગળ વાલીઓનો મુદ્દો પહોંચાડી આ અંગે વિચારવાનો સમય માંગ્યો હતો અને હાલ ફીના મુદ્દે વાલીઓ આગળ કોઈ દબાણ ન કરવા માટે પણ વાલી મંડળ દ્વારા રજૂઆત કરાઈ હતી। તેમજ શાળા ફીના મુદ્દે જો સુપ્રીમમાં જઈ શકે છે તો શાળા સામે વાલી મંડળ પણ સુપ્રીમમાં જવાની ચીમકી વાલી મંડળના સભ્ય નરેશ પૂજારા તેમજ વાલીઓએ ઉચ્ચારી હતી। પ્રાથમિક તબક્કે વચગાળાનો રસ્તો કાઢી બાળકોનું શિક્ષણ ન બગડે તે માટે બંને પક્ષની તૈયારી બતાવતા હાલ જિલ્લા શિક્ષણ વિભાગના અધિકારી દ્વારા વિવાદ થાળે પાડ્યો હતો। આ અંગે ભરત સલાટે જણાવ્યું હતું કે હાલ બેઠક સાનુકૂળ રહી છે, બંને પક્ષે શાંતિપૂર્ણ રજૂઆત કરી હતી, જે બાદ પ્રાથમિક શાળાએ ચુકાદો આવ્યો નથી ત્યાં સુધી વાલીઓ પાસે તેઓ ફી માંગશે નહીં, તેમજ વાલીઓ પણ એફઆરસીના નિયમ સિવાયની ફી અલગ એક્સ્ટ્રા એકાઉન્ટ ખોલાવી તેમજ જમા કરવા વાલી મંડળે રજૂઆત કરી હતી, જે બાદ શાળાએ સમય માંગ્યો હતો। અને કન્ક્લુઝનમાં ભરતભાઈએ સ્કૂલને એક લેટર આપ્યો છે અને એમાં એમને સ્પષ્ટ જણાવ્યું છે કે તમારે સ્કૂલ મેનેજમેન્ટે એફઆરસી પ્રમાણે એફઆરસીએ નક્કી કરેલ ફી લેવી જોઈએ અને એ કાયદાઓનો તમારે અમલ કરવો જોઈએ। ત્યારે અત્યારે એ મેનેજમેન્ટ એ રીતે તૈયાર થયું છે કે અમે એફઆરસીમાં અપીલ કરી છે અને એફઆરસીનો નિર્ણય 1-1.5 મહિનામાં આવી જશે, ત્યાં સુધી અમે કોઈપણ પ્રકારની ફી વિદ્યાર્થીઓ પાસે માંગશું નહીં અને એમને ભરવી હશે તો એફઆરસી પ્રમાણે અમે સ્વીકારી લેશું, એ રીતે મેનેજમેન્ટ તૈયાર થયું છે। બીજો ઓપ્શન એક એ આપ્યો છે કે જો એફઆરસીમાંથી વાર લાગે અને આ ઇસ્યુ કોર્ટનો હશે તો સુપ્રીમ કોર્ટમાં મેનેજમેન્ટ ગયું છે એનો જજમેન્ટ આવે ત્યાં સુધીમાં એક વચલો રસ્તો એવો સજેસ્ટ કર્યો છે પેરેન્ટ્સ તરફથી કે એક બેંકમાં એસ્ટ્રો એકાઉન્ટ ખોલાવવું અને એસ્ટ્રો એકાઉન્ટમાં એફઆરસીની ઉપરની જે ફી માગે છે સ્કૂલ એ એમાં જમા કરાવી અને એ જ્યાં સુધી સુપ્રીમ કોર્ટનો ચુકાદો ન આવે ત્યાં સુધી એ પૈસા એમાં જમા રહેશે અને જે ચુકાદો જેની ફેવરમાં આવે એ પૈસા એસ્ટ્રો એકાઉન્ટમાંથી ઉપાડી લેશે। પેરેન્ટ્સ તરફથી આ સજેશન છે, મેનેજમેન્ટ તરફથી જે રિપ્રેઝેન્ટેટિવ મિસ્ટર બાજપાઈ આવેલા એમણે એ ચુકાદો એ ઓપ્શન એમને ગમ્યો છે પણ એ મેનેજમેન્ટ સાથે વાત કરશે અને મેનેજમેન્ટ જો એમાં સ્વીકારશે તો આપણે એક એસ્ટ્રો એકાઉન્ટ ખોલીશું, ત્યાં સુધી 1-1.5 મહિનાની અત્યારે રાહત પડી છે, આગળ જે રીતે કોર્ટ મેટર થશે અને કોર્ટનું જજમેન્ટ આવશે એ પ્રમાણે આગળ આપણે વધવાનું રહેશે અને જરૂર પડશે તો પેરેન્ટ્સ તરફથી પણ સુપ્રીમ કોર્ટમાં જવાની તૈયારી પેરેન્ટ્સે બધાએ બતાવી છે અને અમે મિટિંગમાં બી એ પ્રમાણે કહ્યું છે કે સુપ્રીમ કોર્ટમાં તમે ગયા છો એમ અમે અમારા હક માટે બી અમે પણ સુપ્રીમ કોર્ટમાં જઈશું તો આ લડત આગળ એ રીતે ચાલતી રહેશે, પરંતુ હાલ પૂરતું વિદ્યાર્થીઓનું એજ્યુકેશન બગડે નહીં એના માટે જો એસ્ટ્રો એકાઉન્ટનો રસ્તો બંને પક્ષે સંમત થશે તો એ રસ્તો કાઢીને આપણું કાર્યવાહી સ્કૂલની ચાલુ રહેશે અને વિદ્યાર્થીઓનો અભ્યાસ નહીં બગડે એ બધાને ધ્યાનમાં રાખીને આજની મિટિંગ આ રીતે કન્ક્લુડ કરી છે। પણ ડીઈ ઓફિસ તરફથી આજની મિટિંગમાં અમારી હાજરીમાં આ પત્ર સ્કૂલને આપ્યો છે અને એમાં સ્પષ્ટ લખ્યું છે કે તમારે એફઆરસી પ્રમાણે ફી લેવી જોઈએ એવી સૂચના એ તરફથી ને એમના તરફથી ગાઈડલાઈન આપવામાં આવેલ છે। આ રીતે આજની મિટિંગ કન્ક્લુડ થઈ છે। ચંદ્રબાલા એકેડમીમાં જ પેરેન્ટ એસોસિએશનના કેટલાક મિત્રો, સંસ્થાના પ્રતિનિધિ આચાર્યશ્રી અને અમારી જિલ્લા શિક્ષણાધિકારી કચેરી વતી અમે ઉપસ્થિત થયા અને મધ્યસ્થી બનીને જે કંઈ વિવાદ છે એનો નિવેડો લાવવાનો પ્રયત્ન કર્યો।
वातावरण खूब सारूँ हतु, सकारात्मक वातावरण में चर्चा थी। एम जे फी नियमन समिति प्रमाण फी है ते अत्यारे लेवा माटे चर्चा थी अने शालाए जे फी मांगी है प्रपोजल करी है ते फी पण वालीओ चूकवा तैयार है, परंतु ते माटे एक एस्ट्रो एकाउंट खोलावीने एमां जमा करवानी पण चर्चा थी। हजी आ मुद्दे संस्थाए पण विचारणा माटे थोड़ो समय मांग्यो छे, बधा वालीओए पण ए बाबते सहमत थया छे। હકારાત્મક વાતાવરણમાં આખી ચર્ચા થઈ છે અને આ બાબતે સંપૂર્ણ નિરાકરણ આવી જવામાં થોડો સમય લાગશે, પરંતુ વાતાવરણ સંપૂર્ણ હકારાત્મક વાતાવરણમાં હતી।